श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। श्रीमद् भागवत में आपने पुत्रना प्रकारों जणाववामां आव्या। शत्रुपुत्र, ऋणानुबंधी पुत्र, उदासीन पुत्र अने सेवक पुत्र। सेवा करवा माटे आवे छे ते सेवक पुत्र छे। पूर्वजन्म में कोईनी सेवा करी हशे तो ते आ भवमां सेवक थईने आवशे। પણ મારી સેવા કરવા કોઈ આવશે એવી આશા રાખીને જીવવું નિરર્થક છે એમ પણ શ્રીમદ્ ભાગવત કહે છે। માતા પિતાની ખૂબ સેવા આપણે કરીએ તો આપણા સંતાનો આપણી સેવા કરે। માતા પિતા એ પ્રત્યક્ષ દેવ છે। માતા પિતાની અનન્ય ભાવે સેવા કરનાર ઉપર પરમાત્મા ખૂબ કૃપા કરે છે। સ્કંદ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે। પુંડલિકે પ્રભુની સેવા કરી નથી, તેણે ફક્ત માતા પિતાની સેવા કરી છે। પ્રભુની ભક્તિ ન કરે તેને ભગવાન સજા કરતા નથી, પરંતુ જે માતા પિતાની સેવા કરતો નથી તેના ઉપર ભગવાન કોપ કરે છે, તેને સજા કરે છે। પુંડલિકના દર્શન કરવા માટે પરમાત્મા જાતે આવે છે। પુંડલિક પરમાત્માના દર્શન કરવા ગયો નથી। પુંડલિક હર હંમેશ માતા પિતાની જ સેવા કરે, માતા પિતાને સર્વસ્વ માને, માતા પિતાની તેની સાથે સેવાથી પરમાત્મા એના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને એને દર્શન આપ્યા, ખુદ પોતે પધાર્યા। પરમાત્મા આંગણે આવ્યા ત્યારે પુંડલિક ફરી એકવાર માતા પિતાની સેવામાં લીન હતો। બિચારા ગરીબ મા બાપ, ઝૂંપડી બહુ નાની, એમાં બેસવાની જગ્યા નહીં, ભગવાન બહાર ઊભા રહ્યા છે। પોતે માતા પિતાની સેવામાં રોકાયેલો એટલે પુંડલિકે પરમાત્માને કહ્યું, જો માતા પિતાની સેવાના ફળરૂપ આપ મળ્યા છો માટે મારા માટે પહેલી તો માતા પિતાની સેવા છે। આમ કહી પરમાત્માને ત્યાં ઊભા રહેવાનો એણે ઈશારો કર્યો અને પરમાત્માને ઊભા રહેવા માટે નજીકમાં પડેલી એક ઈંટ એ તરફ તેણે સરકાવી, કહ્યું કે આ ઈંટ ઉપર આપ ઊભા રહો। પરમાત્મા સાક્ષાત આવ્યા તો પણ પુંડલિકે માતા પિતાની સેવાનું કાર્ય ન છોડ્યું। ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા એટલે ઈંટનું થયું વીંટ અને એનું નામ પડ્યું વિઠોબા। ઊભા રહેતા ભગવાનને થાક લાગ્યો એટલે કેળ ઉપર હાથ રાખીને ઊભા રહ્યા। આજે પણ પંઢરપુરમાં તેઓ કેળ ઉપર હાથ રાખી ઊભા છે। પુંડલિકે ઊભા રાખેલા ત્યારના એ પરમાત્મા હજુ તેમ ને તેમ ઊભા છે। કેળ ઉપર હાથ રાખીને તેઓ સૂચવે છે કે મારી પાસે આવે, મારા શરણે આવે, તેને માટે સંસાર ફક્ત આટલો જ કેળ સમાણો ઊંડો છે, તે ભવસાગર વિના પ્રયાસે તરી જાય છે। શ્રીમદ્ શંકરાચાર્યે આ ભગવાન પાંડુરંગની સ્તુતિનું સ્તોત્ર રચ્યું છે। ભવાબ્દે પ્રમાણમ ઇદમ મામકાનામ નિતંબ કરાભ્યામ ધૃતો યેન યત્નાત સમાગત્ય તિષ્ઠન તન્મ આનંદમ કંડમમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ। વિચારવા જેવું છે, શ્રીમદ શંકરાચાર્યજીએ કેટલા કેટલા ભગવાનોના સ્તુતિ સ્તોત્રો રચ્યા છે। ભવાબ્દે પ્રમાણમ ઇદમ, પણ કોના માટે? જે મારા બને તેને માટે મામકા નામ। નારદજી ચિત્રકેતુ રાજાને કહે છે, રાજા આ તો પૂર્વજન્મનો તારો શત્રુ તને રડાવવા આવ્યો છે, તારો શત્રુપુત્ર તરીકે આવેલો તે મરણ પામ્યો, તેથી તમારે આનંદ માનવો જોઈએ। શત્રુ મરે તો હસવાનું કે રડવાનું? સ્ત્રી, ઘર, ધન, વિવિધ ઐશ્વર્ય, શબ્દાદિ વિષયો, રાજ સમૃદ્ધિ, સેવક, મિત્રજનો, સગા સંબંધીઓ વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનાર છે,
આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા થાય છે અને થવાના છે, તેમાં કોણ કોનો સગો અને કોણ કોનો સંબંધી. જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય છે ને જુદા પડે છે, તેમ સમયના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. હરિ ઓમ.